મોર્નિંગ ફ્રેન્ડ્સ હું અજય ત્રિવેદી વેટ ટ્યુશન ક્લાસીસ માં આજે લઈને આવ્યો છું સ્ટાન્ડર્ડ 8 અને ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિમાં ચતુષ્કોણની રચનાઓ મિત્રો અહીંયા ચતુષ્કોણ XYZW આપેલા છે અને એમાં XY બરાબર 4 સેમી YZ બરાબર 4.5 સેમી XZ બરાબર 6 સેમી WZ બરાબર 4 સેમી અને XW બરાબર 5 સેમી તો રચનાના મુદ્દા લખો હવે જ્યારે આપણે આ રીતે આપેલું હોય તો સૌપ્રથમ પહેલા તમારે કાચી આકૃતિ દોરવી પડે હવે આપણે કાચી આકૃતિ દોરી લઈએ અહીંયા ફક્ત ચતુષ્કોણ કીધું છે તો ચતુષ્કોણમાં કાચી આકૃતિ આપણે આ રીતે દોરી લઈએ જો એમાં આ ચતુષ્કોણ અહીંયા નામ આપી દઈએ x y z અને આ છે w હવે શું કરીશું તો હવે એમાં એના માપ લખીએ xy બરાબર 4 સેમી આનું માપ આપણને આપ્યું છે 4 સેમી yz બરાબર 4.5 સેમી પછી yz ડબલ xz હવે xz નું માપ એટલે વિકર્ણ કહેવાય અને xz નું માપ આપણને આપ્યું છે 6 સેમી આ માપ આપણી પાસે છે 6 પછી wz આ wz નું માપ આપણને આપેલું છે 4 સેમી પછી xw આ xw નું માપ આપણને આપ્યું છે 5 સેમી અને એના ઉપરથી આપણે રચનાના મુદ્દા લખવાના છે તો હવે શું કરીશું હવે જુઓ મિત્રો આ તમારો પાયો કહેવાય અને આ તમારો વિકર્ણ કહેવાય શું કહેવાય આને વિકર્ણ યાદ રાખજો હવે આપણે સૌપ્રથમ પાયાની રચના કરીશું તમારે સૌપ્રથમ પહેલા ફૂટપટ્ટી લેવાની ફૂટપટ્ટી ઉપર 4.5 એટલે કે 0 થી 4 ઉપર 5 કાપા લેવાના આ રીતે આ મૂકવાનું અને તમારે પછી 4 ઉપર 5 કાપા લઈ અને આ રીતે તમારે રેખાખંડ રચી કાઢવો બરોબર તો આ રીતે આપણે રચ્યો આ y એક મિનિટ આપણે 4.5 લઈએ તો 4 ઉપર 5 કાપા અહીંયા લખીએ આપણે z એટલે આનું માપ તમારી પાસે થઈ ગયું 4.5 આ 4.5 સેમી બરોબર હવે તમે જેમ જેમ દોરતા જાઓ એમ રચનાના મુદ્દા લખવાના તો આપણે અહીંયા લખતા જઈએ રચનાના મુદ્દા તો અહીંયા લખીએ આપણે સૌ પ્રથમ ફૂટપટ્ટીની મદદથી YZ બરાબર 4.5 સેમી રચો બરોબર આટલું થઈ જાય પછી તમારે શું રચવાનું એક આ XY અને XZ એટલે હવે પરિકર લેવું પડશે પરિકર ઉપર તમારે સૌપ્રથમ પહેલા 4 સેન્ટીમીટર માપ લઈ લેવાનું હવે પરિકર ઉપર તમારે આ રીતે 4 સેન્ટીમીટર તમારે એક્ઝેક્ટ 0 થી 4 સેન્ટીમીટર માપ લઈ અને પછી અણી ક્યાં મૂકવાની y ઉપર અણી મૂકવાની અને અણી મૂક્યા પછી આ રીતે આમ ચાપ મારી દેવા બરોબર એટલે અહીંયા લખતા જવાનું પછી આપણે લખીએ જોડે જોડે હવે કેટલું માપ લેવાનું છે 6 સેન્ટીમીટર xz રચવાનું છે તો પાછી ફૂટપટ્ટી લઈ અને 0 થી 6 સેન્ટીમીટર માપ લઈશું અને 6 સેન્ટીમીટર માપ લઈ z ઉપર અણી મૂકવાની એટલે કે z ને કેન્દ્ર ગણવાનું અને z ને કેન્દ્ર લઈ અને તમારે આ રીતે 6 સેન્ટીમીટર નો ચાપ મારવો અને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું x તો હવે અહીંયા લખવાનું હવે તમે પહેલા કોને કેન્દ્ર ગણ્યું y તો હવે y અને ત્યાર પછી કોને કેન્દ્ર લીધું z y અને z ને કેન્દ્ર લઈ
કેટલા સેન્ટીમીટર 4 અને 6 સેન્ટીમીટર તો અહીં લખવાનું 4 સેમી અને 6 સેમી ના ચાપ મારો પછી લખવાનું આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું x તો અહીં લખવાનું આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપીશું x નામ આપો બરોબર હવે શું કરવાનું આટલું થઈ જાય એટલે તમારે ફૂટપટ્ટી લેવાની xy રેખાખંડ આ રીતે જોઈન્ટ કરી દેવાનો અને ત્યાર પછી આ xz રેખાખંડ જોઈન્ટ કરવાનો આ રીતે xz બરોબર તો હવે લખવાનું હવે ફૂટપટ્ટીની મદદથી xy રેખાખંડ xy રેખાખંડ અને ત્યાર પછી કયો આવશે xz રેખાખંડ રચો રચી કાઢ્યું હવે જોડે જોડે એનું માપ પણ આપણે લખવાનું છે એ લખી કાઢીએ તો એમાં આનું માપ લખીશું 4 આનું માપ લખીશું 6 થઈ ગયું હવે તમારે શું કરવાનું તો હવે તમારે આ 5 અને 4 ના ચાપ મારવા પડશે એટલે કે xw અને zw ની રચના કરવી પડશે એટલે તમારે હવે સૌપ્રથમ ફૂટપટ્ટીની મદદથી પહેલા 5 સેન્ટીમીટર માપ લઈએ તો હવે તમારે ફૂટપટ્ટીમાં 0 થી 5 સેન્ટીમીટર આ રીતે માપ લેવાનું માપ લીધા પછી તમારે હવે શું કરવાનું તો x ઉપર આણી મૂકવાની અને આમ ચાપ મારી દેવાનું આમ બરોબર અને પછી ફૂટપટ્ટી ઉપર કેટલા સેન્ટીમીટર માપ લઈશું 4 તો ફૂટપટ્ટી ઉપર 0 થી 4 સેન્ટીમીટર માપ લેવાનું માપ લીધા પછી z ઉપર અણી મૂકવાની અને ચાપ મારવાનું તો તમારે હવે z ઉપર અણી મૂકી આમ ચાપ મારી મારી દીધો માર્યા પછી તમારે હવે શું કરવાનું તો હવે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપવાનું w તો હવે અહીંયા જોડે જોડે આપણે લખી કાઢીએ કે હવે કોને કેન્દ્ર લીધું x અને z તો હવે x અને z ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર ના ચાપ મારશો 5 અને 4 સેમી તો અહીંયા લખવાનું 5 સેમી અને 4 સેમી ના ચાપ મારો બરોબર અને આ બંને ચાપ છેદે ત્યાં અહીં લખવાનું બંને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપીશું w તો અહીં લખવાનું w નામ આપો બરોબર મિત્રો હવે તમારે શું કરવાનું તો હવે ફૂટપટ્ટી લેવાની આ x w જોઈન્ટ કરવાનું આ રીતે x w અને w z આ રીતે રચી કાઢવાનું તો અહીંયા લખવાનું તમારે કે હવે ફૂટપટ્ટીની મદદથી x w રેખાખંડ અને WZ રેખાખંડ રચો બરોબર આટલું કરી નાખ્યા પછી હવે તમે આકૃતિ જુઓ અહીંયા આપણે લખી કાઢીએ 5 સેન્ટીમીટર અહીંયા લખી કાઢીએ આપણે 4 સેન્ટીમીટર અને કાચી આકૃતિ પ્રમાણે આ શું થાય આપણો વિકર્ણ થાય અને આ આપણો શું થશે પાયો બરોબર મિત્રો તો આ રીતે આપણો સંપૂર્ણપણે માગેલા માપનો ચતુષ્કોણ રચાઈ ગયો તો અહીંયા લખીશું જે માગેલ માપનો ચતુષ્કોણ x y z અને w થશે બરોબર મિત્રો તો તમે પરિકર અને કોણ માપકની મદદથી અને ફૂટપટ્ટીની મદદથી તમે આ રચના રચી શકશો
तो तमने आ रचना चोक्कस थी आवडी जशे मित्रों आ वीडियो बे थी त्रण वार तमे जोई लेजो अने त्यार पछी जो आ रचना नी प्रेक्टिस करशो तो तमे मोढे अने सरळता थी इजीली आ रचनाओ दोरी पण शकशो अने लखी पण शकशो नेक्स्ट वीडियो मां नवी रचना साथे फरी मळीए मित्रों गुड नाइट।